नमस्कार, आप गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। भावनगर थी अमारा संवाददाता सुरेश त्रिवेदी जणावे छे के वर्ष 1932 मां स्थापायेली श्री कृष्ण कुमार सीजी अंध उद्योग शाळाना नवनिर्मित भवन अने संस्थाना नवा विभागोनुं लोकार्पण तेमज विश्व विकलांग दिवसनी उजवणी आजे भावनगर शहेरनी मध्यमां आवेल श्री कृष्ण कुमारजी अंध उद्योग शाळामां नवी दृष्टिनुं तेज विशिष्ट प्रदर्शन उद्घाटन भावनगर स्ट्रेट राजवी परिवारना युवराज साहिब श्री जयवीरराज सीजी गोहिलना वरद हस्ते करवामां आवे। आ कार्यक्रममां सहभागी मुख्यदाताओ अतिथिओ ट्रस्टीओ वगैरे उपस्थित रह्या हता। उद्घाटन बाद अंधशाळाना नवोदय तमाम विभागो लोकोने जोवा खुल्ला मूक्या हता ने आजे विश्व विकलांग दिवसनी उजवणीना भागरूपे नवी दृष्टिनुं तेज विशिष्ट प्रदर्शन खुल्लुं मूक्युं हतुं, जेमां अंध बाळकोनी विविध प्रवृत्तिओ जोई लोको दंग रही गया हता। आ कार्यक्रममां भावनगरना विविध अग्रणीओ तथा शाळाना जनरल सेक्रेटरी लालूभाई सोनाणी, महेशभाई पाठक, कीर्तिभाई शाह मुंबई, पंकजभाई त्रिवेदी, हसमुखभाई घोड़ा विविध लोको जोड़ाया हता। आ समग्र कार्यक्रम यूट्यूब तथा फेसबुक उपर लाइव प्रोग्राम योजायो हतो। ઇન્દ્રિયો દ્વારા એ જગતને જોવા ઈચ્છે છે તો એની સમક્ષ જગતને પ્રસ્તુત કરવાનું કામ આપણું હોવું જોઈએ, મારું ને તમારું છે, અને એ જ ભૂમિકા આજે સંસ્થા ભજવવાનો પ્રયત્ન કરી રહી છે। 2012 થી જુદા જુદા શીર્ષક નીચે આ સંસ્થા આવા વિશિષ્ટ પ્રદર્શનોનું આયોજન કરે છે, અને હંમેશા મારું કેન્દ્ર શાળાના વિદ્યાર્થી ઉપર હોય છે। શાળાના કે કોલેજના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ સાથે સંવેદનાને પણ જો સમજી શકે, સંવેદનાને પણ દિલમાં ઉતારી લે, તો જ્યારે પણ એ કોઈ અધિકારી બને, કોઈ નેતા બને, કોઈ ક્ષેત્રમાં સ્થાપિત થાય, ત્યારે કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટે એમને કાંઈ વ્યવસ્થા કરવાની હોય, એમને નોકરીમાં તક આપવાની હોય, એના માટે નીતિઓ ઘડવાની હોય, ત્યારે એને અન્યાય નહીં કરે, એને પૂરતું પ્લેટફોર્મ આપશે, એમના માટેની નીતિઓ કરશે, એમના માટે નાણાકીય વ્યવસ્થાઓ એમના થકી જે થઈ શકતી હશે એમાં એ ઉદારતા દાખવશે। આવો વિદ્યાર્થી આગળ આવવો જોઈએ, ભણીને બહાર પડવો જોઈએ, અને એટલા માટે આ પ્રદર્શનનું આયોજન કરે છે સંસ્થા। 2012 થી શરૂઆત થઈ છે, દર વર્ષે મને જણાવતા આનંદ થાય છે કે 50 થી 40 હજાર બાળકો શાળા કોલેજમાંથી આવીને પ્રદર્શન નિહાળતા હોય છે, પણ આ વખતે કોવિડનો સમય હતો, વિશિષ્ટ પ્રદર્શન આયોજન કેવી રીતે કરવું અમે બધા વિચારતા હતા, બધા એમ કહેતા હતા કે આ વખતે તો સોશિયલ ડિસ્ટન્સના બધા ઘણા બધા પ્રશ્નો છે, એટલે આ કાર્યક્રમ આપણે બંધ રાખીએ, પણ બંધ શબ્દ
ભગવાને મને માત્ર આંખ બંધ કરવા માટે જ આપ્યો છે. દ્રશ્ય એટલે કઈ? તો આટલી જ વાત છે કે આંખોના અંધારા એક અંધ વ્યક્તિ પી શકે છે, પરંતુ સમાજનો અસહકાર, સમાજની ધૃણા, સમાજનો અવિશ્વાસ એ સહી નથી શકતો. અંધકાર એક જીવન નહીં, કદાચ જન્મોજન્મ આવે તો એ સ્વીકારવા તૈયાર છે, પરંતુ સમાજ દ્વારા એમને આગળ વધવા માટે જો પૂરતી તક નહીં મળે, એમને આગળ વધવા માટે પ્લેટફોર્મ નહીં મળે, તો એ માત્ર અંધારા પીને બેસી રહેશે. અંધારું હોવું એ મારી દ્રષ્ટિએ દુષ્કર નથી, પરંતુ અંધારું હોય અને ઉદાસ માટે કોઈ જાગે નહીં. આજે માની લો કે રાત્રિ પડી જાય છે, પણ આપણે દીપ પ્રગટાવીને આપણું કામ કરીએ છીએ, લાઈટ જલાવીને આપણે આપણું કામ કરતા હોઈએ છીએ. પણ એક સમય એવો પણ હતો કે અંધકાર થાય ત્યારે સૂર્ય ઉગેની રાહ જોવાતી, બીજે દિવસે સૂર્ય ઉગે ત્યારે લોકો કામ કરતા, એની પાસે કોઈ સાધનો નહોતા. પણ કોઈને એવું થયું કે આ તો પ્રક્રિયાના ભાગરૂપે રાત અને દિવસ થાય છે, પણ રાત્રિના અંધકારમાંથી આપણે જો બહાર આવવું હોય તો શું કરવું? તો આપણે દીપક પ્રગટાવવો પડશે. દીપક પ્રગટાવવા માટે અગ્નિની શોધ કરવી પડશે, એટલે કે દીવાશળી બનાવવી પડશે. આ દીવાશળી કે દીપક આ બધાની શોધ જે છે એવું જ આ કાર્ય, એટલે નવી દ્રષ્ટિ. આંખો નથી પણ બીજી ઇન્દ્રિયો છે. तो WhatsApp, Twitter, Facebook, Insta जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.